દહેગામ તાલુકાના કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લઈ સરકારી કર્મચારી હાઉસ ટુ હાઉસ આરોગ્ય અંગેની તપાસ હાથ ધરવા માટે સરકારી ટીમો સક્રિય બનાવી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લઈને સરકારી તંત્ર એલર્ટ થઈ જવા પામ્યું છે અને જે તે સરકારી કચેરીના અધિકારીઓએ આ બાબતે નગરપાલિકા તાલુકા પંચાયત અને આરોગ્ય કર્મચારીઓ શિક્ષકો આંગણવાડી બહેનો તથા આશા વર્કરો અને અન્ય સરકારી કર્મચારીઓને કોરોની વાયરસની ગંભીરતાને ધ્યાનમાં લઈને હાઉસ ટુ હાઉસ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની તપાસ કરવાના આદેશો આપી દીધા છે આ કામગીરીની હેલ્થ વિભાગમાં માઇક્રો પ્લાનિંગ તરીકે જોવા મળે છે તેમાં સાવચેતીના પગલાં રૂપે કોઈપણ માણસે જાહેરમાં અથવા તો ટોરા ઊભા રહેવું નહીં જાહેર જગ્યા ઉપર ભેગા થવું નહીં અગત્યનું ખાસ કામ હોય તો જ બહાર જવું નહીતર કામ સિવાય બહાર જવું નહીં જાહેરમાં થૂંકવું નહીં અને સવારથી સાંજ સુધી બને ત્યાં સુધી ઘરમાં જ બેસી રહું જાહેર સમારંભોમાં જવું નહીં તેમજ દિવસમાં સાબુથી વારંવાર હાથ ધોવા ઘરની આજુબાજુમાં ગંદકી અને કચરો નાખવા નહીં કામ સિવાય નાના બાળકોને બહાર ફરવા દેવા નહીં ઘરમાં ચોખ્ખાઈ રાખવી અને બને ત્યાં સુધી લગ્ન સમારંભમાં જમવાનું કે જવાનું ટાળવું ઠંડા પાણી ઠંડા પીણા આઈસ્ક્રીમોનો ઉપયોગ કરવો નહીં વધુ માણસોની સંખ્યા હોય ત્યાં ઊભું ન રહેવું તેમજ લોકોને જનજાગૃતિ અને નિયમોનું પાલન કરવું સરકારી કાયદાનું પાલન કરવું જ્યારે ગામડાઓમાં સરકારી કર્મચારીઓ દ્વારા સર્વે કરવામાં આવશે ત્યારે બે વ્યક્તિની એક ટીમ રાખવાની રહેશે જેમાં એક કર્મચારી પેરામેડિકલ સ્ટાફ અને એક કર્મચારી નોન પેરી પેરામેડિકલ સ્ટાફ લખવાનો રહેશે જેમાં વર્કર બહેનોનો સમાવેશ થાય છે અને આ કામ સદર હાઉસ ટુ હાઉસ ચાર દિવસમાં પૂર્ણ કરવાનું રહેશે તેમાં જિલ્લા કલેક્ટરનો આદેશ છે કે તેના માટે આજથી ગામડાઓમાં તેમજ શહેરમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે હગરસિંહ ચૌહાણ જેડગામ